મિત્રો નમસ્કાર, જાડેશ ટીમની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 4/9/2020 અને શુક્રવારના દિવસે આપની ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજ વિશે વાત કરવી છે. રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા મેષ રાશિની થોડા સમયથી ચાલી રહેલા તણાવથી આ ચોક્કસ રીતે આપ રાહત અનુભવશો. તમે ફરી તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસ રાખશો, ઉર્જાનો અનુભવ કરશો, ઘર અને સુખ સુવિધાઓ સંબંધિત જરૂરિયાત પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો. વાત કરવી છે બીજી રાશિ કરતાં વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકોએ આજે તમારી દિનચર્યામાં થોડું પરિવર્તન લાવવાની જરૂર છે. મિત્રો સાથે તમારો વ્યવહાર અને બહારની ગતિવિધિઓમાં વધારે સમય વ્યતીત કરશો. વિદ્યાર્થીઓને પણ પ્રતિયોગિતા પરીક્ષામાં સફળતા મેળવવાનો પૂર્ણ યોગ બને છે. વાત કરવી છે અહીંયા ત્રીજી રાશિ કહેતા મિથુન રાશિની. તો સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓમાં તમારો મોટાભાગનો સમય વ્યતીત થશે. સાથે મહત્ત્વપૂર્ણ લોકો સાથે આપ સંપર્કમાં મજબૂત રહેશો. વિદ્યાર્થીઓ પણ પોતાની કાર્યક્ષમતા ઉપર પૂર્ણ વિશ્વાસ રાખશે. વાત કરવી છે અહીંયા કર્ક રાશિની. ઘરની સજાવટ માટે પરિજનો સાથે વિચાર અને વિમર્શ થઈ શકે છે. ખરીદવામાં આપનો સમય આજના દિવસે વ્યતીત કરશો. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. રોકડ સંબંધિત કોઈપણ કાર્ય પોલિસી લેતા પહેલાં વિચાર કરીને આગળ વધજો. વાત કરીશું સિંહ રાશિની. તો દિવસના બીજા પક્ષોમાં થોડી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. તમારા આત્મવિશ્વાસ અને આત્મબળ દ્વારા તેનું સમાધાન સરળતાથી શોધી કાઢશો. ધાર્મિક ગતિવિધિઓ પ્રત્યે આસ્થા વધશે. વાત કરીશું કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકોએ આવક અને વ્યયમાં સમાનતા રહેશે. વિદ્યાર્થીઓ પોતાનું ધ્યાન અભ્યાસ પ્રત્યે એકાગ્રત કરવાની જરૂર છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મન મેળાપ થઈ શકે છે. વાત કરીશું અહીંયા તુલા રાશિની. તો તુલા રાશિના જાતકોએ ફાલતુ ગતિવિધિઓમાં ધ્યાન અટકાવી અને તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કાર્ય ઉપર કેન્દ્રિત રાખશો, જેનાથી અટવાયેલા કાર્યો તમારા ચોક્કસ રીતે પરિપૂર્ણ થાય અને તમે જીવનમાં આગળ વધી શકો. માટે વાત કરીશું અહીંયા વૃશ્ચિક રાશિની. તો અન્યની મદદ કરવી એ તમારી સમસ્યાઓનું સમાધાન છે, પણ વિશેષ તમારા માટે પણ તમે યોગદાન આપો. સામાજિક પ્રતિષ્ઠા ચોક્કસ રીતે વધશે, નફો પણ વધશે, ઘરનું વાતાવરણ અનુશાસિત રહેશે. વાત કરીશું અહીંયા વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકોએ તમે રૂપિયાની અપેક્ષા તમારા માન સન્માન તથા આદર્શો ઉપર વધારે વિશ્વાસ રાખો છો. આ સમય તમે એક સફળ પણ રહેશો. તમારું કર્મ પ્રધાન રહેવું અને તમારા ભાગ્યનું નિર્માણ પણ કરવું જરૂરી છે. વાત કરીશું અહીંયા ધનરાશિની. તો તમારું સંપૂર્ણ ધ્યાન આર્થિક ગતિવિધિઓ ઉપર મજબૂત કરવામાં પ્રયત્ન કરશો. તેની સાથે સંબંધિત તમારી મહત્ત્વપૂર્ણ યોજનાઓ પણ બનશે. સામાજિક ધાર્મિક આયોજનોની જવાબદારી તમારા ઉપર રહેશે. સામાજિક કાર્યમાં વધારે વ્યસ્ત રહેવાના કારણે તમારા પરિવાર ઉપર તમારું ધ્યાન ઓછું રહી શકે એમ છે. વાત કરીશું અહીંયા મકર રાશિની. આજે તમારા સ્વભાવમાં ઉદારતા રહેશે, કોમળતાની ભાવના વધારે વધશે, જેનાથી તમારી આસપાસનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે. તમારી વધારે પડતી ઉદારતા નુકસાનકારક રહેશે. ક્યારેક નિર્ણય લેવામાં મુશ્કેલી અનુભવશો. મોટા ભાઈ તમારી સાથે ચોક્કસ રીતે થોડો ખરાબ વ્યવહાર રાખી શકે એમ છે. મિત્રો વાત કરવી છે આજના દિવસે કુંભ રાશિની. તમારું ધ્યાન ખોટી ગતિવિધિઓથી અલગ સંપૂર્ણ રીતે તમારા વ્યક્તિગત કાર્ય ઉપર કેન્દ્રિત રહેશે. તમે તમારી બૌદ્ધિક ક્ષમતાને બળે આગળ વધવાનો ચોક્કસ પ્રયત્ન કરશો, પણ તમે કોઈપણ નિર્ણય લેવામાં સક્ષમ અને સંયમતા રાખજો. ક્યારે તમારી ગુસ્સાવાળી વાણીના લીધે તમારે ઘણું બધું ભોગવવું પડશે. વાત કરવી છે અંતિમ રાશિ કહેતા મીન રાશિની. તો મીન રાશિના જાતકોએ આજના દિવસે તમારા જીવનમાં બનેલા ભૂતકાળના પ્રશ્નોને યાદ કરવા અને વાગોળવાની જરૂર નથી. હંમેશા વર્તમાન સ્થિતિની અંદર જીવવાનો આગ્રહ રાખી અને આગળ વધવાનો પ્રયત્ન કરો. ચોક્કસ રસ્તો તમારા સમક્ષ જ છે. યોગ્ય રીતે ચાલવાનો પ્રયત્ન કરવાનો છે. કોઈ પણ વ્યક્તિની વાતમાં આવવાનું નથી. જો વાતમાં આવશો ચોક્કસ તમે તમારા રસ્તામાં અટવાયેલા રહેશો. મિત્રો ધંધાની અંદર પણ સારો ફાયદો જણાશે. નોકરીની અંદર પણ સારા પ્રમોશનની શક્યતાઓ જોવાઈ રહેલી છે. મિત્રો મેષ રાશિથી મીન રાશિના જાતકો વિશે આજના દિવસે રાશિ ભવિષ્ય જણાવ્યું. જેડેશ ટીવી ચેનલને આ સબસ્ક્રાઇબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપની આજ વિશે અસ્તુ શ્રી ઓમ જય ગણેશ.